એકદમ વર્કિંગ મોડેલ છે. જે પૃથ્વી છે સૂર્યના પ્રદક્ષિણા કરે છે, પોતે પણ પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે. સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે, ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, ઋતુઓ કેવી રીતે બદલે છે, દિવસ રાત કેવી રીતે થાય છે, લાંબા ટૂંકા દિવસ રાત કેવી રીતે થાય છે, અક્ષાંશ ઋત રેખાંશ ઋતની સમજ, ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધની સમજ, કર્કવૃત મકર ઋત વિષુવૃતની સમજ, ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ શીતકટિબંધ આ વગેરેની સમજ છે. આ એક ટીએલએમ પરથી બને છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર નમેલી છે, અને જે એ જ્યારે સૂર્યની પરિક્રમા કરે છે, પોતે તો પરિભ્રમણ કરે છે એટલે દિવસ રાત થાય છે, પરંતુ જ્યારે સૂર્યને ફરતે પરિક્રમા કરે છે ત્યારે એની જે પોઝિશન છે એના ઉપર છે ઋતુઓ બદલે છે, દિવસ લાંબા ટૂંકા થાય છે. પૃથ્વી છે એ દક્ષિણ તરફ નમેલી છે. જ્યારે પણ આપણે આવે છે 21 જૂન એ લાંબા વાળાનો દિવસ છે આપણા માટે, એમાં જૂન છે લાંબો દિવસ છે. હવે પૃથ્વી છે એની કક્ષા કે ઘડિયાળ છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી ક્લોક સૂર્યના સિદ્ધાંતનો પડતા હોય છે. આ સમયે 23મી સપ્ટેમ્બરે આપણે ભારત દેશમાં રાત અને દિવસ સરખા થાય છે. ત્યાર પછી ધીરે ધીરે પૃથ્વી છે એ દક્ષિણ તરફ આવે છે. અહીંયા આ વખતે કર્કવૃતમાં શિયાળો હોય છે અને મકર વૃતમાં ઉનાળો છે. જોઈ શકશો તમે કે પૃથ્વી છે એ પોતાની ધરી પર આવે નમેલી છે. તો આ જે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે આ ભાગ છે જેમાં કર્કવૃત કહેવાય છે, ત્યાં સૂર્યના કિરણો છે એકદમ ત્રાસા પડે છે અને મકર વૃતમાં એકદમ સીધા પડે છે. આથી જાણી શકાય કે પૃથ્વીના કયા ભાગમાં ક્યારે ઉનાળો હોય છે અને ક્યારે શિયાળો હોય છે. એ જ રીતે પૃથ્વી આ બાજુ નમે રહે છે, આ રીતે એને ધરવામાં આવે. ફરી પાછું આ જે આવે છે 21મી માર્ચનો સમય આવે છે, એ સમયે સૂર્યના સીધા કિરણો વિષુવૃત પર છે, એટલે કે અહીં આપણે દિવસ રાત સરખા થાય છે. આ રીતે પૃથ્વી છે એ સૂર્યને પરિક્રમા કરે છે, એ પરિક્રમા 362 દિવસમાં પૂરી કરે છે. એક આવા સુધારણા મળી. પછી વિષુવૃતનો જે ભાગ છે મધ્ય ભાગ, ત્યાં વધારે ગરમી પડે છે. એક જેમ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જઈએ ત્યાં તેમ તેમ એની ગરમીનું પ્રમાણ ઓછું થાય છે. આના ઉપરથી આપણે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, એવી રીતે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ એની સમજ આપણે સહેલાઈથી આપી શકીએ. ઉપરાંત ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આપણે ખ્યાલ છે કે ચંદ્રગ્રહણ છે એ હંમેશા પૂનમની રાતે જ થાય છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચમાં પૃથ્વી આવી જાય. આ સમયે છે સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર પડતો નથી, પૃથ્વીનો પડછાયો છે ચંદ્ર ઉપર પડે છે. આ પોઝિશન છે એ ચંદ્રગ્રહણની છે. એવી જ રીતે સૂર્યગ્રહણ છે અમાસના દિવસે જ થાય છે. ત્યારે પોઝિશન કેવી હોય છે કે સૂર્ય અને પૃથ્વીની વચમાં ચંદ્ર આવી જાય છે, એટલે ચંદ્રનો પડછાયો પૃથ્વીના જે ભાગમાં પડે છે ત્યાં છે એ સૂર્યગ્રહણ થાય છે. આ રીતે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની સમજ આપી શકાય છે. આ એક વર્કિંગ મોડેલ છે, આ વચ્ચે બેની ગાંઠેલું છે, અને આવી રીતે આમ ફેરવવાથી વિદ્યાર્થીઓ છે એ વ્યવસ્થિત સમજાવી શકાય છે. ઋતુઓ કેવી રીતે બદલશે એ પણ ખ્યાલ આવે છે કે જે પ્રદેશ સૂર્યની સામે આવે છે એકદમ ત્યાં ઉનાળો હોય છે, અને જ્યાં એના સૂર્યના ત્રાસા કિરણો પડે છે ત્યાં શિયાળો હોય છે. ઉપરાંત ઉત્તરાયણ અને દક્ષિણાયન, જ્યારે દક્ષિણ તરફ પૃથ્વી આવે છે ત્યારે દક્ષિણાયન કહે છે, અને 22મી ડિસેમ્બર છે ત્યારે લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકા દિવસ હોય છે. એ 22 ડિસેમ્બરે પૃથ્વી છે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, દક્ષિણ તરફથી આવી રહી છે પછી ઉત્તર તરફ પ્રયાણ કરે છે, માટે તેને ઉત્તરાયણ ઉત્તરાયણ કહેવામાં આવે છે. આમ એક આ ટીએલએમથી વર્કિંગ મોડેલથી આપણે ઘણું બધું બાળકોને સમજાવી શકીએ છીએ, અને બાળકો પણ આના વિશે ઘણા બધા પ્રશ્નો પૂછીએ તો ઘણું બધું સહેલાઈથી આપણે જણાવી શકીએ છીએ. થેન્ક યુ. આ
આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.